નમસ્કાર દર્શક મિત્રો, સમય ગુજરાત ન્યૂઝ સાથે હું કલ્પના અને સમાચારની શરૂઆત કરીશું આજની હેડલાઇન્સથી. પાટણ પાલિકાની દબાણ હટાવવાની કામગીરીનો થયો ઉગ્ર વિરોધ. તો લારી ચાલકોએ રોડ પર શાકભાજી ફેંકીને કેરેટ સળગાવી કરી ચક્કાજામ. અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ઈ રિક્ષા કરાઈ શરૂ. તો રૂપિયા 5 ટોકનમાં વિદ્યાર્થીઓને મુસાફરીનો મળશે લાભ. હવે જોઈશું સમય ગુજરાત ન્યૂઝ વિસ્તારથી. પાટણ નગરપાલિકા દ્વારા અવારનવાર હાથ ધરવામાં આવતી નાટકી દબાણ હટાવ કામગીરીને લઈને પાટણ શહેરમાં શાકભાજીનો વેપાર ધંધો કરતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. નગરપાલિકા દ્વારા કોઈપણ નક્કર આયોજન વગર જ કરવામાં આવતી દબાણ હટાવવાની કામગીરીને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે નગરપાલિકા દ્વારા આજરોજ દબાણ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને શહેરના સિટી પોઈન્ટ આગળ શાકભાજીની લારીઓ નગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવતા લારી ચાલકોએ વિરોધ દર્શાવીને શાકભાજી રસ્તા ઉપર ફેંકીને શાકભાજી ભરવાના ખાલી કેરેટ સળગાવી ચક્કાજામ કર્યું હતું. તેમજ લારી ચાલકો નગરપાલિકાના વાહન ઉપર ચડી હલ્લાબોલ પણ કર્યો હતો. ત્યારે સમગ્ર ઘટનામાં પોલીસ મૂક પ્રેક્ષક બની તમાશો જોઈ રહેતા આશ્ચર્ય સર્જાયું હતું અને બનાવને પગલે લોકોના ટોળે ટોળા એકત્ર થઈ ગયા હતા. ત્યારે હવે નગરપાલિકા દ્વારા લારી ચાલકો ઉપર કઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ, એ તો આવનારો સમય જ બતાવશે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે કુલપતિ ડોક્ટર અનિલ નાયકની અધ્યક્ષતામાં પીએચડી ફેકલ્ટી ડીનની બેઠક મળી હતી, જેમાં રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષથી પીએચડીનો સંપૂર્ણકાલીન અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને સંશોધનના મદદરૂપ થવા માટે માસિક રૂપિયા 15,000 ફેલોશીપ અને વર્ષના અંતે રૂપિયા 20,000 વધારાના મળી વાર્ષિક કુલ વિદ્યાર્થી દીઠ 2,00,000 રૂપિયાની ફેલોશીપ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જે બાબતે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ યુનિવર્સિટીના ચાલુ વર્ષે પીએચડીમાં પ્રવેશ મેળવનાર 508 જેટલા વિદ્યાર્થીઓમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓને સરકારની આ યોજનાનો લાભ મળવાનો છે. ચાલુ વર્ષે 508 વિદ્યાર્થીઓ પીએચડીમાં પ્રવેશ મેળવ્યો છે. નિયમિત અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને જ ફેલોશીપનો લાભ મળશે. અમરેલી જિલ્લાના લીલિયાના ગામના લોકોએ ચોમાસાના સમયમાં વહી જતા જળના સંગ્રહ કરવાના હેતુથી આ તળાવ અને ચેકડેમનું નિર્માણ કરાવ્યું હતું. ગામના લોકોએ એક સમિતિ બનાવી અલગ અલગ કામોની વહેંચણી કરી 200થી વધુ લોકોની ટીમે આ તળાવ અને ચેકડેમનું નિર્માણ કરાવ્યું હતું. રાત દિવસ લોકોએ મહેનત કરી તળાવનું નિર્માણ કરાવ્યું હતું અને છેલ્લા ઘણા સમયથી પડતર પડેલી જમીન પર તળાવનું નિર્માણ કરાવી જળ સંચયનું ઉમદા કાર્ય કરવામાં આવ્યું છે. ત્યારે ચાલુ સાલે થયેલ વરસાદને પગલે તળાવ આજે પાણીથી છલોછલ ભરાયું છે. આ કાર્યથી આજુબાજુના ગામોના પાણીની સમસ્યા તેમજ ખેડૂતોને સિંચાઈના પાણીની સમસ્યાથી ભોગવવી પડતી હાલાકીનો અંત આવ્યો છે. ત્યારે ગામના તળાવો છલોછલ ભરાઈ જતા લોકોએ આ તળાવ તેમજ ચેકડેમના નિર્માણમાં ફાળો આપનારા દાતાઓનું સાલ ઉડાડીને સન્માન કરવામાં આવ્યું હતું તેમજ વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. સમય ગુજરાત ન્યૂઝ સાથે અશોક મણવાર, અમરેલી. અત્યારે મોટા લીલિયાની અંદર લગભગ આશરે 150 વીઘાની અંદર ટુકડે ટુકડે 3 સરોવર બનાવવામાં આવેલા છે. આના અગાઉ 3 વર્ષ પહેલા અહીંની કમિટી સલદારા ટ્રસ્ટથી મને મળવા આવેલી રૂપાલા સાહેબના કહેવાથી, તો ત્યારથી આ લોકો કે મચ્છીનો અમને આપો, કીધું કાંઈ વાંધો નહીં. મચ્છીને આપ્યું અને 3 વર્ષથી એનું ભંડોળ ભેગું કરી અને આ 150 વીઘામાં 15 ફૂટ
ભારત સરકારના નોડલ ઓફિસર જોઈન્ટ સેક્રેટરી રીના એસ પુરીના અધ્યક્ષસ્થાને સિદ્ધપુર તાલુકા સેવા સદન ખાતે જળશક્તિ અભિયાન અંગેની સમીક્ષા બેઠક યોજાઈ હતી. સરસ્વતી તાલુકામાં સમાવિષ્ટ ગામોના સરપંચ સાથે બેઠક યોજી ભૂગર્ભ જળસ્તરની સપાટી વધારવા જળસંચયના કામો વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી, જેમાં ગામના સરપંચને ખેતીમાં સૂક્ષ્મ પિયત પદ્ધતિ અપનાવો અને ગામના ખેડૂતોને તે તરફ વાળવા અને લાભ લેવા અનુરોધ પણ કર્યો હતો, તેમજ પાણીની બચત થવાની સમજ પણ આપી હતી. તંત્રના અધિકારીશ્રીઓને ખેડૂતોને માર્ગદર્શન, સિસ્ટમની ખરીદી સહિતની તમામ વ્યવસ્થા પૂરી પાડવા સૂચના આપી હતી. સરસ્વતી તાલુકાના વડુ ગામ ખાતેના ચેકડેમની મુલાકાત લીધી હતી તથા ચારૂપ ગામના ખેડૂત દ્વારા ખેતર પાસે તૈયાર થયેલ વોટર રિચાર્જિંગ વેલનું તેમજ ભીલવણ ગામના વોટર રિચાર્જિંગ વેલનું નિરીક્ષણ પણ કર્યું હતું અને ભીલવણ ગામ ખાતે વન વિભાગ દ્વારા ગ્રામ્ય વન અને તેમાં ઉછરેલા 2000 જેટલા વૃક્ષો તથા તેના સંવર્ધનની કામગીરી નિહાળી હતી. જળશક્તિ અભિયાનની કેન્દ્રીય ટીમના અધિકારીશ્રીઓએ વૃક્ષારોપણ પણ કર્યું હતું. हमारे पानी का एश्योरेंस नहीं होता है तो फसल हम लगाने में दिक्कत लगती है, कौन सी फसल लगाएं, कितनी लगाएं और लगाने के बाद कितना हम पानी दे पाएंगे. इस साल तो अभी ये अगस्त चालू है और अगस्त में अभी तक बरसात नहीं हुई है, तो आपका जो भरोसा है वो सिर्फ ग्राउंड वाटर का भरोसा है. फैब्रिक हाउस मोटा शहरों सुधी लांबा थवानी शी जरूर, जारे पाटणमां होय फैब्रिक हाउस જ્યાં આપને ડ્રેસ, ચણિયા ચોળી, શેરવાની, જબ્બાકોટી બનાવવા માટે અનેક રંગો તથા ભાથીગટ ડિઝાઇનમાં ઉપલબ્ધ બ્રોકેટ, કોટન, સિલ્ક, શાર્ટિન, મશરૂ વગેરેમાં અઢળક પસંદગીની સુવિધા, સાથે સાથે મનમોહક ફેન્સી દુપટ્ટા, લેશ તેમજ ઇમિટેશન જ્વેલરીની અનેક વેરાયટી અને હા, દરેક જાતના કાપડ ડાઈંગ કરી આપવામાં આવશે. તો કોઈ પણ પ્રકારનું કાપડ ખરીદતા પહેલા એકવાર અવશ્ય મુલાકાત લો. ફેબ્રિક હાઉસ ગીવટા નાકા, મેઇન બજાર રોડ, પાટણ. Toyota Yaris. All sense. All sedan. Bookings open. मैं कब से कह रही थी ऐसे हैवी ड्यूटी काम के लिए किसी एक्सपर्ट को बुलाओ. हेलो जी, आपका मित्सुबिशी हैवी ड्यूटी एसी रेडी टू रोल जी. वैसे ये 1.5 टन का एसी इस लिविंग रूम के लिए काफी होगा. हैवी ड्यूटी कूलिंग जी, 1.5 टाइम्स ज्यादा एरिया की कवरेज जी. तो फिर तो बिल भी होगा हैवी ड्यूटी जी. नहीं, हैवी ड्यूटी सेविंग्स जी, इंडिया का फर्स्ट हैवी ड्यूटी हाइब्रिड एसी. मित्सुबिशी हैवी ड्यूटी एसी विथ लॉन्ग रीच एफ्लो एंड 3D कूलिंग. मित्सुबिशी हैवी ड्यूटी, लिव लाइफ हैवी ड्यूटी. કમ્ફર્ટ લેડી લેગીસ અમેરિકા ડ્રેસીસ માંથી હોલસેલ ભાવે રિટેલ માં. એન્કલ કે ચૂડીદાર લેગીસ ફક્ત રૂપિયા 220 માં, કુર્તી પેન્ટ 280 માં, અને હા, કમ્ફર્ટ લેડી ટી શર્ટ ફક્ત રૂપિયા 200 માં જ. અમેરિકા ડ્રેસીસ, બગવાડા દરવાજા, પાટણ. મારે એકવાર ફરીથી શાળાએ જવું છે, દોડતા જઈને મારી રોજની બાંકડીએ બેસવું છે. રોજ સવારે ઊંચા અવાજે રાષ્ટ્રગીત ગાવું છે. નવી નવી નોટની સુગંધ લેતા પહેલા પાને સુંદર અક્ષરે મારું નામ લખવું છે. રિસેસ પડતા જ વોટર બેગ ફેંકી નળ નીચે હાથ ધરીને પાણી પીવું છે.
જેમ તેમ લંચ બોક્સ પૂરું કરી મરચું મીઠું ભભરાવેલ આમલી બોર જમરું કાકડી આ બધું ખાવું છે. સાયકલના પૈડાને સ્ટમ્પ બનાવી ક્રિકેટ રમવું છે. શ્રી ગ્રુપ થી ધોરણ 12 સુધીનું શ્રેષ્ઠ શિક્ષણ, તાલીમબદ્ધ અનુભવી સ્ટાફ, પ્રવાસ, સ્પોર્ટ તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું સુચારું આયોજન. તો પ્રવેશ મેળવવા માટે સત્વરે સંપર્ક કરો શ્રી બીડી સાર્વજનિક વિદ્યાલય કેમ્પસ, પાટીવાર દરવાજા બહાર, પાટણ. ક્યા રંગ જમાના ક્યા ધૂમ મચાના, અબ તો હર કોઈ હૈ પ્રેમ કા દીવાના. ઊંચે લોગો કી ઊંચી પસંદ, દિનેશ, દિગ્જામ, રેમન, શિયારામ, રીડ એન્ડ ટેલર, વિમલ ઓર આઈકોન કે સાથ સ્ટાન્ડર્ડ મિલો કે કપડો કા અદભુત ખજાના. પ્રેમ સિલેક્શન, તિરુપતિ પ્લાઝા, વેરાઈ ચકલા, પાટણ. રિયા ઇલેક્ટ્રોનિક્સ, જેમાં તદ્દન વ્યાજબી ભાવે દુનિયાની ખ્યાતનામ કંપનીઓના વિવિધ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો જેવા કે LCD, LED, 3D TV, AC, એર કુલર, ઘરઘંટી, વોશિંગ મશીન, ફ્રીજ મળશે. કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા ભાવની ખાતરી કરવા વિનંતી. રિયા ઇલેક્ટ્રોનિક્સ, A55 કિલાચંદ શોપિંગ સેન્ટર, પાટણ. માં દેવી શક્તિ જ્યોતિષ, 151% કામની ગેરંટી. મારું કરેલું અચૂક રહેશે. બધાથી પહેલા કામ, વાતો નહીં, ધક્કા નહીં, ખોટા ખર્ચ નહીં. સમય સાથે કામ, દરેક વાત ખાનગી રહેશે. વશીકરણ, છૂટાછેડા, મોટચોટ, લવ પ્રોબ્લેમના સ્પેશિયાલિસ્ટ. સ્વતન મુક્તિ માટે તુરંત મળો. ભટકતી આત્માથી મુક્તિ. કલાકોમાં કોઈ કામ થતું નથી. નવા નામથી ચેતરાશો નહીં. પાટણમાં 23 વર્ષથી જૂના અને જાણીતા જ્યોતિષ. દરેક કામ ફક્ત ₹700. સ્થળ માં દેવી શક્તિ જ્યોતિષ, વેરાઈ ચકલા રોડ, 107 વ્યાસ મૂર્તિ એપાર્ટમેન્ટ, પાટણ. મોબાઈલ નંબર 94-297-25-573. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ લાંબા ઘેરાવામાં પ્રસરાયેલ યુનિવર્સિટીમાં આવતા વિદ્યાર્થીઓને વિવિધ વિભાગોમાં અવનછવન માટે ભારે હાલાકી ભોગવવાનો વારો આવતો હતો. ત્યારે અનેકવાર યુનિવર્સિટીના સત્તાધીશોને રજૂઆત કરવામાં આવી હતી, જેને લઈ ઓએનજીસી મહેસાણા દ્વારા યુનિવર્સિટીને આશરે 4.50 લાખના ખર્ચે 2 ઈ-રિક્ષા ફાળવવામાં આવી હતી. ત્યારે આજરોજ યુનિવર્સિટીમાં 2 ઈ-રિક્ષાઓ શરૂ કરવામાં આવી છે, જેમાં કોઈપણ વિભાગમાં જવા માટે 5 રૂપિયાની ટોકન ટિકિટ રાખવામાં આવી છે. તેમજ સવારે 11:15 થી 1:44 વાગ્યા સુધી તેમજ સાંજે 3 થી 5:30 વાગ્યા સુધી ઈ-રિક્ષા કાર્યરત રહેશે. આ ઉપરાંત ઈ-રિક્ષાનું સંચાલન તેમજ બાંધકામ શાખા દ્વારા કરવામાં આવશે તેવું રજિસ્ટ્રાર DM પટેલે જણાવ્યું હતું. પથાવેલી છે અને એના માટે જે ભવનમાં દૂર સુધી જવું પડતું હતું એના માટે વિદ્યાર્થીઓ અહીંયા આવતા ત્યારે એ વખતે વિદ્યાર્થીની રજૂઆતો અને અધ્યાપકો અને અમુક લોકોની રજૂઆતના સંદર્ભમાં કુલપતિશ્રી અને ડૉક્ટર નાયક સાહેબે ઓએનજીસી મહેસાણામાંથી દાન લાવીને 2 રિક્ષાઓ લાવ્યા અને કેમ્પસમાં વિદ્યાર્થીઓને અવર જવર માટે એની શરૂઆત આપણે જૂન મહિનામાં માન્ય મુખ્યમંત્રી સાહેબના હસ્તે કરવામાં આવેલી અને એ વખતે એમ કે ફ્રી રાખવામાં આવશે તો વિદ્યાર્થીનો એનો દુરુપયોગ થશે અને દુરુપયોગ એમ કે થતો અટકે એના માટે ટોકન ભાડું 5 રૂપિયા રાખવું અને વિદ્યાર્થીને સવલત આપી વિદ્યાર્થી અને કોઈ પણ વાલી બહારથી આવ્યો હોય તો કોઈ પણ ભવનમાં જવું હોય તો એને બેસાડીને ત્યાં સુધી મૂકવાનું એટલે એની શરૂઆત કરવા માટે પરિપત્ર કરી દીધો છે અને આજથી એ ડ્રાઈવર રાખીને ટોટલ એ સંચાલન બાંધકામ વિભાગ દ્વારા કરવામાં આવેલું છે. કેશોદ તાલુકા હેલ્થ કચેરી દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી નિમિત્તે નાની ઘનસારી પ્રાથમિક શાળામાં તાલુકા હેલ્થ ઓફિસર RBSK ટીમ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, કેવંદ્રા મેડિકલ સ્ટાફ તથા શાળા સ્ટાફની ઉપસ્થિતિમાં આંગણવાડી, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને કૃમિનાશક ગોળી ખવડાવવામાં આવી હતી. તાલુકા હેલ્થ કચેરી દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી સાથે તમાકુ નિયંત્રણ, વ્યસન મુક્તિ વિશેનું વક્તૃત્વ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓને વ્યસન મુક્તિ વિશે વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું અને તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ભેટ આપવામાં આવી હતી.
સમય ગુજરાત ન્યૂઝ સાથે ગોવિંદડિયા કિશોર. રાજ્ય સરકાર દ્વારા PCNPN DT એક્ટ 1994 કાયદો અમલમાં મૂક્યો છે, જેમાં ડોક્ટરે સોનોગ્રાફીનું મશીન વાપરવા માટે નિયમોનું પાલન કરવાનું હોય છે. ત્યારે પાટણ શહેરના કિલાચંદ શોપિંગ સેન્ટરમાં ઓમ મેટર્નિટી હોસ્પિટલના ડોક્ટર કિરીટ પટેલ દ્વારા PCNPN DT એક્ટ 1994ના નિયમ 13નો ભંગ કર્યો હોવાનું ધ્યાને આવતા પાટણ તાલુકા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા હોસ્પિટલમાં તપાસ કરી સોનોગ્રાફીને મશીનને સીલ કરવામાં આવ્યું છે, તેમજ ડોક્ટર સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. આપણા સમાજમાં ઘટતી જતી દીકરીઓની સંખ્યાને ધ્યાનમાં લઈને સરકારશ્રી દ્વારા PCNPN DT એક્ટ 1994 અમલમાં છે. આજ રોજ ડોક્ટર કિરીટસિંહ પટેલ ઓમ મેટર્નિટી હોસ્પિટલ દ્વારા રૂલ નંબર 13 PCPN DT એક્ટ અન્વયે રૂલ નંબર 13નો ભંગ કરેલ છે. એટલે કે રૂલ નંબર 13 એમ કહે છે કે જે પણ સોનોગ્રાફી સેન્ટર છે ત્યાં એમને નવું મશીન કે નવા ડોક્ટરનું રજીસ્ટ્રેશન કરાવવું હોય તો એમને એક મહિના પહેલા ઇન્ટિમેશન આપવું પડે છે, પરંતુ તેમને એક મહિનાનો સમયગાળો રાખ્યો નથી. 10 દિવસની અંદર સોનોગ્રાફી મશીનનો ઉપયોગ ચાલુ કરી દીધેલ છે, એ પ્રમાણે રૂલ 13નો ભંગ કરેલ છે. તો આજ રોજ એમનું મશીન સીલ કરેલ છે અને આગળ એમના પર કોર્ટ કેસ કરવામાં આવશે. કેશોદના ગેલાણા ગામે સીમ વિસ્તારમાં ખેતરના ઘાસમાં વંદનાબેન ઉર્ફે ચંદ્રિકાબેન સેજાણી નામની મહિલા ઇજાગ્રસ્ત હોવાનું તેમની બહેન વનિતાબેન પન્નાર માણાવદર સાસરે હોય જેમણે 108માં જાણ કરી હતી, જેથી 108ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યાં મહિલાની તપાસ કરતા મહિલા મૃત હાલતમાં હતી, જે બાબતની પોલીસે પણ જાણ કરવામાં આવી હતી, જે બાબતે કેશોદ DYSP JB ગઢવી PID ઝાલા તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયા હતા, જ્યાં તપાસ કરતા ગેલાણા ગામની સીમમાં ખેતરમાં ઘાસમાં મૃતકની લાશ જોવા મળી હતી. મૃતકના હાથ પગમાં અને શરીરે વાગેલાના નિશાનો જોવા મળ્યા હતા. મૃતક મહિલાની લાશને કેશોદની સિવિલ હોસ્પિટલમાં PM માટે મોકલવામાં આવી હતી. એને મારા ભાઈ સુધીર, અસ્મિતા, ભૂમિત, કિંજલ આ ચારેય રોજ વાડીએ જતા અને રોજ બાજતા, ને મારી બેનને કાલે અસ્મિતા એમ સુધીર એ લાકડીએ મારીને એને મારી નાખી છે. તો સરકાર મારી બેનને ન્યાય આપે અને પોલીસ ખાતું કૃપ માગે છે, તો અમે કૃપ ક્યાંથી આપીએ. આજરોજ મને એવી જાણ થઈ કે ગેલાણામાં વાડી વિસ્તારમાં એક બેન છે, એ ઇજાગ્રસ્ત હાલતમાં પડેલા છે બેભાન અવસ્થામાં. તો હું પોલીસ ઇન્સ્પેક્ટર DJ ઝાલા કેશોદ પોલીસ સ્ટેશનના એમને તથા સ્ટાફને લઈ અને બનાવવાળી જગ્યાએ આ જગ્યાએ આવ્યો છું. અહીંયા જે બેન છે એ મૃત્યુ પામેલ હાલતમાં મળી આવેલ છે. તે બેનનું નામ છે વંદનાબેન કરશનભાઈ સેજાણી, 42 વર્ષની ઉંમર છે એમની. બનાવની વિગત એવી છે કે આજરોજ એમના સગાબેન માણાવદર જે રહે છે વનિતાબેન, એણે 108ને ફોન કરીને જણાવ્યું હતું કે મારી બેન છે એને વાગેલું છે અને એ વાડી વિસ્તારમાં પડેલી છે, તમે ત્યાં પહોંચો. જે વર્દીને આધારે 108 છે એ તપાસ કરતી ગોતતી આ વાડી અક્ષિમ વિસ્તાર ખૂંચતી એ અહીંયા ટીમ આવી અને એણે આ બેનને જોયા. સમય ગુજરાત ન્યૂઝ સાથે ગોવિંદડિયા કિશોર. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજની હેડલાઇન્સ પર ફરી એક નજર. પાટણ પાલિકાની દબાણ હટાવવાની કામગીરીનો થયો ઉગ્ર વિરોધ. તો લારી ચાલકોએ રોડ પર શાકભાજી ફેંકીને કેરેટ સળગાવી કર્યું ચક્કાજામ. અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ઈ રિક્ષા કરાઈ શરૂ. તો ₹5 ટોકનમાં વિદ્યાર્થીઓને મુસાફરીનો મળશે લાભ. તો આ સાથે જ આજનું બુલેટિન સમાપ્ત કરે છે. રજા આપશો. નમસ્કાર.